नमस्ते, गुड मॉर्निंग, केम छो बधा? करी लीधो बधाए नास्तो पाणी? चलो आगला लेक्चर नी अंदर आपणे आखा अलिंगी प्रेजेंटनो ओवरव्यू जोई लीधो तो तेमांथी हवे कोई पण पूछाय तो ना आवडे एवुं गणवुं जोईए नहीं, व्यवस्थित एनो अभ्यास करवानो छे, जे कंई पण चाले छे એનું રિવિઝન સતત કરતા રહેવાનું છે. ચલો હવે આજે આપણે જઈએ લિંગી પ્રજનન ઉપર. કોને કહેશું લિંગી પ્રજનન? ઓબ્વિયસલી આપણે ખબર જ છે જીવીઓનું નિર્માણ થાય છે, પરંતુ એ જીવીઓનું જોડાણ થવું જરૂરી છે. તો અહીંયા એક પિતૃ અથવા બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જીવીઓનું નિર્માણ કરે છે. એક પિતૃના ઉદાહરણ છે અળસિયા, ઓટી કૃમિ, બે વિરુદ્ધ જાતિના પ્રતિઓ પિતૃઓ જેમાં નર જન્યુ અને માદા જન્યુ અલગ અલગ દેહની અંદર આવેલા હોય છે. તો કે બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે છે. ચલો એક વાત ક્લિયર થઈ ગઈ, જ્યારે પણ અલિંગી પ્રજનન આવશે ત્યારે નર જન્યુ અને માદા જન્યુ સોરી અલિંગી પ્રજનન કે લિંગી પ્રજનન કન્ટિન્યુઅસ અલિંગી પ્રજનન ચાલે છે એટલે નર જન્યુ અને માદા જન્યુઓનું નિર્માણ થવું જરૂરી જ છે. કે માં લિંગી પ્રજનનની અંદર નર જન્યુ અને માદા જન્યુ આવશે. મૃત્યુ સુધીના સમયગાળાને આપણે જીવનકાળની
लखाई गई तो स्क्रीनशॉट पाड़ी लो। चलो
ત્રીજો કીધો છે ચોકટ નથી કહી પણ આપણે ઓબવિયસ અંદાજે જાવે વૃદ્ધાવસ્થા જીર્ણતા ત્રણ તબક્કામાં આખી પ્રજનનની ઘટનાને આપણે જુવેનાઇલ તબક્કો પ્રજનનની તબક્કો અને વૃદ્ધાવસ્થામાં કે એવું જોયું કે કોઈ પણ પ્રાણી લઈ લો કોઈ પણ વનસ્પતિ લઈ લો જન્મતાની સાથે જ પ્રજનનની પ્રક્રિયા દર્શાવી દે છે તો કે નહીં કે એમ જોયું કે કોઈ ફૂલ તમે જે નવાયું છે ઉગાડ્યું છે ગ્રો થાય છે ગ્રો થતાની સાથે જ પહેલે જ દિવસે એનામાં પુષ્પ સર્જન થઈ ગયું બરાબર ને પુષ્પ સર્જન જ ને વનસ્પતિની અંદર મંદ પડે છે તો આ વાત થઈ ગઈ આખી વનસ્પતિમાં લિંગની
સજીવોમાં લિંગી પ્રજનનની જે ઘટના છે એમાં એક જે કોમન જોવા મળે છે ક્યુ તો કે પ્રજનનની ઘટના એને આપણે આખા ત્રણ ટોપિકમાં ડિવાઈડ કરી દીધી છે. હવે એમાં આપણે આગળ પ્રજનનની તબક્કા વિશે અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. થોડું થોડું છે વ્યવસ્થિત અને સતત રિવિઝન કર્યા કરજો. એ કારણે ડોઝ નથી મળતો તમને એટલે વધારે સારું છે તમારા માટે. ઝડપથી અને સરસ રીતે તમે એનું રિવિઝન કરો. ચલો આજે આપણે આટલું રાખીએ છીએ.